સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું જય. વાત કરીએ શ્રાવણ માસ એટલે કે દેવોના દેવ મહાદેવની આરાધના કરવાનો માસ. શ્રાવણ માસમાં તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ત્યારે અમારી ન્યૂઝ ચેનલની ટીમે આજે આપને લઈ જઈ રહ્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ભૈરવ ગામે આવેલા અનોખા શિવાલય ત્રિપુરાસુર નામના અસુરના વધ માટે. જ્યારે મહાદેવ મુંજવણ અનુભવે છે ત્યારે દેવી ભૈરવી તેમની શું સહાય કરે છે, ત્યાં મંદિર સાથે જોડાયેલી અનોખી કથા છે. આવો આપણે પણ કાળ ભૈરવના પ્રાચીન મંદિરના દર્શન કરીએ. હજારો વર્ષ જૂનું કાળ ભૈરવ મહાદેવનું આ ધામ તાપી નદીના કિનારે નિર્માણ પામ્યું છે. અતિ પૌરાણિક એવા કાળ ભૈરવના ધામ વિશે એવું કહેવાય છે, ત્રિપુરાસુર નામના રાક્ષસો મહાદેવજીની અખંડ ભક્તિ કરી અને દાનવોના રાજા બનાવવાનું વરદાન માંગ્યું. ત્યારબાદ ત્રિપુરાસુરે યમપુરી પર આક્રમણ કરી બધા જ દેવી દેવતાઓને માત કર્યા. આખરે દેવતાગણ યમરાજ અને હરિ વિષ્ણુ મહાદેવની મદદ માંગે છે, પરંતુ પરમ કલ્યાણી ભોળાનાથ પોતે આપેલા વરદાનના કારણે મૂંઝવણમાં મુકાય છે. તે પોતાના જ ભક્તનો વધ કઈ રીતે કરી શકે, ત્યારે દેવોના દેવ મહાદેવ આ સમસ્યાનો ઉપાય કરવો હોય તો સૂર્યપુત્રી તાપી નદીના તટે ભૈરવી નામની શક્તિ છે અને આ શક્તિ ત્રિપુરાસુરનો વધ કરી શકે છે. મહાદેવે ભૈરવી માતાને કહ્યું કે મારા ભક્ત ત્રિપુરાસુરના આતંકના કારણે દેવી દેવતાઓ ભયભીત થયા છે. સંસારના ઉદ્ધાર કરવા માટે ત્રિપુરાસુરનો વધ કરવો પડશે. ત્યારે ભૈરવી માતા મહાદેવની સહાય કરે છે અને મહાદેવજીના શરીરમાં પ્રવેશી ત્રિપુરાસુર રાક્ષસનો વધ કરે છે. હું આ મંદિરનો ગુંજાળી છું. અહીંનો ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે કાર્તિકી સ્વામીનો જન્મ પણ તે પહેલાંનો આ શિવલિંગ છે. અહીં ભૈરવી માતાની અઘોર તપસ્યા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે શંકર ભગવાન જાતે અહીંયા આવીને અઘોર તપસ્યા કરી અને ભૈરવી માતાને જાગૃતિ કર્યા. ત્યાર પછી ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો અને ત્યારે ભૈરવી માતાએ મહાદેવ ડાલર પાસે એવું વચન માંગ્યું કે તમારા અહીંયા જે કોઈ દુઃખી દરિદ્ર આવે તે લોકોનું દુઃખ નિવારણ કરવાનું. એ જ રીતના માતાજી પાસે પણ મહાદેવ ડાલરએ વચન લીધેલું કે તમારા દરબારમાં જે કોઈ દુઃખી દરિદ્ર આવે તેનું દુઃખ નિવારણ કરવાનું. ત્યારે માતાજીએ અહીંયા ધૂળનો ઢગલો કર્યો અને મહાદેવ ડાલરએ શિવલિંગ સ્વરૂપ ધારણ કરી લીધું. અહીંયા જે કોઈ દુઃખી દરિદ્ર આવે છે અત્યાર સુધીમાં કોઈ એવું એ નથી થયું કે જે દુઃખી ના દુઃખ નિવારણ નથી થયા. અને 1969 અંદર જે રેલ આવેલી ત્યારે પણ મારું આખું ગામ ભૈરવ ત્યાં અહીંયા આવીને વસેલું હતું, પણ કોઈને જાનહાનિ થઈ નથી ને આ ભૈરવ ગામની અંદર અત્યાર સુધી અકાર મૃત્યુ થયું નથી. જે રીતના ઉજ્જૈનની અંદર મહાકાળ છે તે જ રીતના અહીંયા કાળભૈરવનાથ મહાદેવના મંદિરમાં મહાકાળ જ કહેવાય છે. કામરેજ તાલુકાના ભૈરવ ગામની પવિત્ર ભૂમિ પર સૂર્યપુત્રી તાપી નદીના તટે આવેલું કાળ ભૈરવ મહાદેવનું મંદિર હજારો વર્ષ પૌરાણિક છે. આ મંદિરે શ્રાવણના પવિત્ર માસે ભક્તોની ભીડ જોવા મળે છે. કાળ ભૈરવ મહાદેવની મહિમા અનેરી છે, જેના કારણે શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે અહીં પોતાની મનોકામના લઈ આવે છે અને દેવોના દેવ મહાદેવને જલાભિષેક કરે છે. કાળ ભૈરવ મહાદેવ તેમના શરણે આવેલા ભક્તોની મનોકામના હર હંમેશ પૂર્ણ કરે છે. હર હર મહાદેવ. ભૈરવ ગામમાં રહું છું. અમારા ગામમાં કાળ ભૈરવનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને તે ખૂબ પુરાણું છે. તેની માન્યતા ઘણી છે. સૌ કોઈ અહીં આવે છે એની મનોકામના પૂરી થાય છે. કોઈ લગ્ન કરવા આવે તે અહીં લગ્ન કરવા આવે છે, તેના લગ્ન બી કરે છે. કોઈ પૂજા કરવા આવે છે, દૂર દૂરથી બધા અહીંથી અહીંયા આવે છે બધા દર્શન કરવા ને બધાની મનોકામના પૂરો થાય છે. અમે કામરેજ ગામના રહેવાસી છે. છેલ્લા 10 વર્ષથી અમે આ મંદિરે દર રવિવાર આવીએ છીએ અને અમાસની ભરીએ છીએ. જે મનોકામના હોય તે પૂર્ણ થાય છે અને અહીંયા આવ્યા પછી જે માનસિક શાંતિનો અનુભવ થાય છે, તો જે કામ કરવાનો જુસ્સો અને તાકાત મળે છે અદ્ભુત અતુલ્ય છે. ઉજ્જૈન ખાતે આવેલા કાળ ભૈરવ મહાદેવનું શિવલિંગ અને કામરેજ તાલુકાના ભૈરવ ગામે આવેલું શિવલિંગ એક સરખું છે અને અહીં આવતા દરેક ભાવિક ભક્તો અહીં મહાદેવના દર્શન કર્યા બાદ ઉજ્જૈનના કાળ ભૈરવ મહાદેવના દર્શન કર્યાની અનુભૂતિ થાય છે. હું લસકાણા ગામથી આવું છું. આ મંદિરના દર્શન કરવાથી મને ખૂબ જ આનંદ થયો છે. આ મંદિર ઉજ્જૈન જેવું, જેમ ઉજ્જૈન કાળ ભૈરવનું મંદિર છે, એવું જ આ ભૈરવ ગામમાં મંદિર છે ભોળાનાથનું. આ મંદિરના દર્શન કરી અને હું ધન્યતા અનુભવું છું. જય ભોળાનાથ. કાળ ભૈરવ એટલે મૃત્યુના દેવ, કાળ ભૈરવ એટલે કાળ ભૈરવ, રવ એટલે અવાજ, ભયના અવાજ માત્રથી આત્મા લેવા આવેલા મૃતયના દેવ પણ પાછા વળી જાય છે એવા કાળ ભૈરવ સાક્ષાત ભૈરવ ગામે બિરાજમાન છે. અને કાળ ભૈરવ મહાદેવની કૃપાથી આ ભૈરવ ગામમાં આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિનું એકાળે મૃત્યુ થયું નથી. જય કાળ ભૈરવનાથ મહાદેવ. ઓમ નમઃ શિવાય. મારું નામ રાકેશ ગિરી ગોસ્વામી. હું ભૈરવ ગામનો જ વતની છું અને અહીંયા જે કાળ ભૈરવનાથ મહાદેવનું મંદિર છે એ અતિ પ્રાચીન એમ કહેવાય છે કે ભાઈ જ્યારે
શિવના પુત્ર કાર્તિક સ્વામીનો જન્મ હતો એ સમયથી અહીંયા આ મંદિર છે, જેની અમારા પૂર્વજો પૂજા કરતા આવ્યા છે. અને આ મંદિર અતિ પૌરાણિક અને સ્વયંભૂ લિંગ છે. પવિત્ર શ્રાવણ માસથી શરૂ કરીને આખા વર્ષ દરમિયાન અહીંયા અનેક ભાવિ ભક્તો દૂર દૂરથી આવે છે, પોતપોતાની આસ્થા પ્રમાણે અહીંયા દર્શન કરે છે, પરંતુ દરેકની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. કાળ ભૈરવ એનો અર્થ થાય છે મૃત્યુના દેવ કાળ, અને ભય અને રવ એટલે અવાજ, જેનો અવાજ સાંભળીને જ મૃત્યુના દેવ પણ પાછા જતા રહે ભાગી જાય એવા કાળ ભૈરવનાથ મહાદેવનું મંદિર, જે ઉજ્જૈનમાં આવેલા મહાકાલના મંદિર સમાન છે. આ મંદિર પહેલાં નાનું સરખું જૂનું પુરાણું મંદિર હતું. બધા ગામના લોકોના સાથ સહયોગથી નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને આ ભવ્ય મંદિરની રચના થઈ. એમ કહેવાય છે કે તાપી નદીના દક્ષિણ કાંઠે આવેલું મંદિર અહીંયા નાથ સંપ્રદાયનો પહેલાં વાસ હતો. ગોરખસાદી નવનાથ અને એમને અહીંયા ભક્તિ જપ તપ વગેરે હતા, એટલે અહીંયા કાળભૈરવનાથ, ભૂતનાથ, આગળ જતા ભીમનાથ, આ નાથ સંપ્રદાય જે છે એની અહીંયા ખૂબ જ જપ તપ વગેરે થતા હતા, એટલે અહીંયા નામ થયું નાથ સંપ્રદાયનું. પાછળ નાથ લાગે છે, ભૈરવનાથ, ભૂતનાથ, ભીમનાથ. અને અહીંયા કાળભૈરવ મંદિર જે છે એની જે શક્તિ છે મા પાર્વતી, એ અહીંયાથી એમ કહેવાય છે કે ભાઈ 100 ડગલા દૂર ઉપર એક ચર્ચાભૈરવી માતાનું મંદિર આવેલું છે. એ મંદિર પર એટલું જ પુરાણું છે અને ત્યાં મા શક્તિને પ્રસન્ન કરવા માટે શિવે તપ કરેલું અને મા શક્તિ ચર્ચાભૈરવી નામની શક્તિ ઉત્પન્ન થઈ, જેણે ત્રિપુરાસુર રાક્ષસનો નાશ કર્યો હતો. એ માતાજીનું મંદિર અહીંયાથી 100 કદમ પર આવેલું છે એવું જ આ મંદિર, ખૂબ પ્રાચીન. અને આ મંદિરની અંદર મહાશિવરાત્રિ અને કાળભૈરવ જયંતિ એ બે પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને શ્રાવણ માસની અંદર પણ અમાસના દિવસે અખંડ ધૂન પ્રસાદી વગેરેનું આયોજન કરવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. મારું નામ હિરેન ગોસ્વામી છે, હું ભૈરવ ગામનો વતની છું. અમારો ગોસ્વામીનો એક સુરત જિલ્લામાં એક એવું ગામ છે ભૈરવ, જ્યાં ગોસ્વામીનો આખો મઠ છે ગિરી ગોસ્વામીનો. અને ભૂતનાથ મહાદેવની સ્ટોરી એ છે કે અહીંયા સતયુગના જમાનાથી જે અમારો કામરેજ તાલુકામાં મોટામાં મોટું સ્મશાન એટલે ભૈરવ ગામ, અને જેટલા પણ પિતૃઓ આપણા જે એવી પ્રેત આત્માઓ ભૂત હોય એ આ શિવલિંગની પૂજા કરતા હતા, એ સતયુગના જમાનાથી હજુ પણ ચાલતી આવી છે. અત્યારે પણ ભૂતનાથ મહાદેવ દાદાની પૂજા ચાલુ જ છે. આપણે ત્યાં 6 મહાદેવના શિવલિંગ છે, ભૂતનાથ મહાદેવ, દૂટ પાપેશ્વર મહાદેવ, ઋણમોચનનાથ મહાદેવ, પાપમોચનનાથ મહાદેવ, મોક્ષેશ્વર મહાદેવ અને કાલ ભૈરવનાથ મહાદેવ, અને ભૈરવીમાં નામની શક્તિ પણ છે. 6 શિવલિંગ અમારે ભૈરવ ગામ એટલે ધરતી, અમારી ભૈરવની જે ધરતી એ દેવી ભૂમિ ધરતી છે. ઓમ નમઃ શિવાય. સંસારને ત્રિપુરાસુરના આતંકથી બચાવનાર ભૈરવે દેવી મહાદેવજી પાસેથી વરદાન માંગ્યું છે. મારા આંગણે જે કોઈ આવે તેના દુઃખ તમે દૂર કરજો. પછી ભૈરવી માતાએ પોતાની જાતને દૂધના ઢગલામાં પરિવર્તિત કરીને મહાદેવના લિંગનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારથી મહાદેવ કાળ ભૈરવના નામે કળિયુગમાં ઓળખાયા અને ભૈરવી માતાના નામથી જ આ ગામ પણ ભૈરવ ગામના નામે પ્રસિદ્ધ થયું. આ ગામે સાક્ષાત ભૈરવી દેવી લોકોના કલ્યાણ હેતુ થયા બિરાજમાન છે. મારું નામ હેતલ પટેલ છે, હું ભૈરવ ગામની વતની છું. આ ભૈરવી માતાજીનું મંદિર છે, એ માતાજી સ્વયંભૂ છે, ઢોરના ઢગલામાંથી રાક્ષસનો વિનાશ કરવા માટે અહીંયા બિરાજમાન થયેલા છે. તમે બધા જે શક્તિપીઠો પર દર્શને ગયા હશે, કે પાવાગઢ છે, અંબાજી છે, તો ત્યાં માતાજીની જે મૂર્તિ હોય છે એ માતાજીની મૂર્તિ સીધી હોય છે, આમ આમ મુખ એનું પૂર્વની દિશામાં હોય છે. અને અમારા જે ભૈરવી માતા છે એ ધૂળના ઢગલામાંથી પ્રસન્ન થયા છે, એમનું મુખ ઉપરની તરફ છે. લોકોની મનોકામના ખૂબ જ પૂર્ણ થાય છે. મોટા પાયે અહીંયા નવરાત્રિનો ઉત્સવ અમે મનાવીએ છીએ અને બધાની મનોકામના આ માતાજી પૂર્ણ કરે છે અને ગ્રામ લોકોને ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનાવ્યા છે માતાજીએ. અમારી ન્યૂઝ ચેનલના પરિવારે કામરેજના ભૈરવ ગામે બિરાજેલા કાળ ભૈરવ મહાદેવ અને ભૈરવી માતાના સાક્ષાત દર્શન આજે આપને કરાવ્યા છે અને એવો ને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમારા દર્શક મિત્રોની દરેક મનોકામના પૂર્ણ કરે અને તેમનું જીવન સુખમય, સમૃદ્ધિમય અને નિરોગી બનાવે. જય ભોલેનાથ. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા વસ્તુ અને વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.